અસલામવાલેકુમ આપ સૌ વિદ્યાર્થી મિત્રોને જુમ્મા મુબારક જનાબ બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ ધોરણ બે ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે તારીખ બે સાત બે હજાર એકવીસ વાર શુક્રવાર અને આપણો વિષય છે ગણિત ગણિતમાં આપણું પ્રકરણ છે એક પ્રકરણનું નામ છે શું લાંબુ છે શું ગોળ છે આ પ્રકરણમાં અત્યાર સુધીના તાસમાં આપણે લાંબી વસ્તુઓ ગોળ વસ્તુઓ સરકતી વસ્તુ ગબડતી વસ્તુ અને સરકી પણ શકે ને ગબડી પણ શકે તેવી વસ્તુઓ વિશે શીખી ગયા બરાબર ને હવે આજના તાસમાં આપણે જોઈશું થપ્પી થઈ શકતી હોય અને થપ્પી ન થઈ શકતી હોય તેવી વસ્તુઓ થપ્પી એટલે કે એકની ઉપર એક જે વસ્તુઓને મૂકી શકાતી હોય તે અને જેને એકની ઉપર એક આપણે મૂકી ના શકીએ એટલે થપ્પી ન થઈ શકતી હોય તેવી વસ્તુ તો ચલો વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન ઉપર ધ્યાન આપો જુઓ આ ચિત્રમાં છે પોસ્ટકાર્ડ કયું ચિત્ર છે પોસ્ટકાર્ડ પોસ્ટકાર્ડ તમે એકની ઉપર એક મૂકો એટલે કે ગોઠવો તો એ બરાબર ગોઠવાઈ જાય એની થપ્પી થઈ શકે તો એક પોસ્ટકાર્ડ બીજું ચિત્ર છે મોબાઈલ મોબાઈલની પણ તમે એકની ઉપર એક થપ્પી બનાવી શકો છો બરાબર ને મોબાઈલ પછી છે ફૂટપટ્ટી ફૂટપટ્ટીની પણ થપ્પી થઈ શકે એકની ઉપર એક એમ તમે ઘણી બધી ફૂટપટ્ટીઓ મૂકી શકો છો તો પોસ્ટકાર્ડ મોબાઈલ ફૂટપટ્ટી આ ત્રણે ત્રણ વસ્તુઓની થપ્પી થઈ શકે એ સિવાય બીજી વસ્તુઓ છે સિક્કો સિક્કો ગમે તે સિક્કો હોય રૂપિયાનો હોય બે રૂપિયાનો હોય પાંચ રૂપિયા હોય કે દસ રૂપિયા હોય ગમે તેનો સિક્કો હોય તે સિક્કાની પણ થપ્પી થઈ શકે તો સિક્કો ઈંટ ઇંટોને પણ તમે એકની ઉપર એક ગોઠવી શકો છો તો ઇટ અને રૂપિયાની નોટ ચલણી નોટ ગમે તેટલા રૂપિયાની નોટ હોય એટલે કે ચલણી નોટ જે ચલણમાં આવતી હોય તે નોટ તેની પણ આપણે થપ્પી કરી શકીએ તો પોસ્ટકાર્ડ મોબાઈલ ફૂટપટ્ટી સીકો સિક્કો ચલણી નોટ આ દરેકે દરેક વસ્તુની આપણે થપ્પી કરી શકીએ છીએ એકની ઉપર એક મૂકી શકીએ છીએ કારણ કે તેની બધી સપાટી સરખી હોય છે આગળથી પાછળથી સરખી હોય છે એટલે આપણે તેની થપ્પી કરી શકીએ છીએ ચલો હવે આપણે જોઈએ ચલો હવે ચિત્રમાં છે સ્ટ્રોબેરી સ્ટ્રોબેરી નો જે આકાર દેખાય છે તે જુઓ ધ્યાનથી ગોળ આકાર જેવું દેખાય છે બરાબર ને આજુબાજુથી બી અલગ આકાર ઉપરથી અલગ આકાર તો આ વસ્તુની આપણે થપ્પી કરી શકીએ નહીં તમે એકની ઉપર એક એ મૂકો તો એ વસ્તુ ગબડી પડે વ્યવસ્થિત રહે નહીં તો સ્ટ્રોબેરીનો એની થપ્પી ન થાય બીજું જમરૂક જમરૂકની પણ થપ્પી ન થઈ શકે બરાબર ને કોઈ પણ ફળ લો તેની થપ્પી થઈ શકે નહીં બંગડી બંગડીને તમે એકની ઉપર એક ગોઠવો અને મોઠી લાઇન કરો તો તે બંગડીની પણ થપ્પી થઈ શકે નહીં બરાબર ને બંગડીનો આકાર પણ ગોળ છે પણ એની થપ્પી થઈ શકતી નથી બોલ બોલની પણ થપ્પી ન થઈ શકે ચીકું તમને કીધું ને કોઈ પણ ફળ હોય તેની થપ્પી થઈ શકે નહીં એ સિવાય ટામેટું લો લીંબુ લો તેની પણ થપ્પી નહીં થઈ શકે બટાકા લો કાંદા લો બરાબર ને એ કોઈ પણ વસ્તુની થપ્પી થઈ શકે નહીં પાવડરનો ડબ્બો પાવડરનો ડબ્બો પણ તમે એકની ઉપર એક મૂકી શકો નહીં બરાબર તો આ આપણે જોઈએ આ ચિત્રમાં કે કઈ વસ્તુની થપ્પી થાય અને કઈ વસ્તુની થપ્પી ન થાય હવે આપણે વાંચન કરી લઈએ પહેલાં આપણે જોઈએ થપ્પી થઈ શકતી હોય તેવી વસ્તુઓના નામ એવી વસ્તુઓ કઈ કઈ છે તે જુઓ પહેલું દિવાસળીની પેટી દિવાસળીની પેટી એટલે માચીસ ફૂટપટ્ટી પોસ્ટકાર્ટ મોબાઈલ ચલણી નોટ ચલણી નોટ એટલે આપણા ચલણમાં જે જે નોટ આવતી હોય તે ચલણી નોટ સિક્કો ઈંટ ટાયર બટન થાળી ડીવીડી ડસ્ટર નોટબુક ને પેટી પેટી એટલે કે બેગ બરાબર ને આ બધી વસ્તુઓની થપ્પી થઈ શકતી નથી તો થપ્પી થ સોરી થપ્પી થઈ શકે છે તો થપ્પી થઈ શકતી હોય તેવી વસ્તુઓના ના દીવાસળીની પેટી ફૂટપટ્ટી પોસ્ટકાર્ડ મોબાઈલ ચલણી નોટ સિક્કો ઈંટ ટાયર બટન થાળી ડીવીડી ડસ્ટર નોટબુક પેટી આ દરેકે દરેક વસ્તુની થપ્પી થઈ શકે છે બરાબર હવે આપણે જોઈએ થપ્પી ન થઈ શકતી હોય તેવી વસ્તુઓના નામ આપણે ચિત્રમાં તો જોયું જ એ સિવાય પણ બીજી ઘણી બધી વસ્તુઓ છે જેની થપ્પી થઈ શકતી નથી તો એને આપણે જોઈએ જાંબુ બંગડી જમરૂક ચીકું પાવડરનો ડબ્બો ડડો માટલું બલ્બ ઢોલક પેન્સિલ સફરજન ટામેટું મોતી ફૂલદાની બરાબર આ દરેકે દરેક વસ્તુની થપ્પી થઈ શકતી નથી ફરી એકવાર વાંચીએ થપ્પી ન થઈ શકતી હોય તેવી વસ્તુઓના નામ જાંબુ બંગડી જમરૂક ચીકું પાવડરનો ડબ્બો ડડો માટલું બલ્બ ઢોલક પેન્સિલ સફરજન ટામેટો મોતી ફૂલદાની બરાબર ચલો એકવાર ફરીથી આપણે આનું વંચન કરી લઈએ થપ્પી થઈ શકતી હોય તેવી વસ્તુઓના નામ દિવાસળીની પેટી ફૂટપટ્ટી પોસ્ટકાર્ટ મોબાઈલ ચલણી નોટ સિક્કો ઈંટ ટાયર બટન થાળી ડીવીડી ડસ્ટર નોટબુક પેટી આટલી વસ્તુઓની થપ્પી થઈ શકતી અરે સોરી થપ્પી થઈ શકે છે થપ્પી થઈ શકતી હોય તેવી વસ્તુઓ કઈ કઈ દિવાસરીની પેટી ફૂટપટ્ટી પોસ્ટકાર્ડ મોબાઈલ ચલણી નોટ સિક્કો ઈંટ ટાયર બટન થાળી ડીવીડી ડસ્ટર નોટબુક પેટી હવે જોઈએ થપ્પી ન થઈ શકતી હોય તેવી વસ્તુઓના નામ જાંબુ બંગડી જમરૂખ ચીકું પાવડરનો ડબ્બો ડડો માટલું બલ્બ ઢોલક પેન્સિલ સફરજન ટામેટું મોતી ફૂલદાની બરાબર તો આટલી વસ્તુઓની થપ્પી ન થઈ શકે તો બાળ મિત્રો આજે આપણે જે લેસન શીખ્યા થપ્પી થઈ શકે અને થપ્પી ન થઈ શકે તેવી વસ્તુઓ આ બંને વસ્તુઓના નામ તમારે ગણિતની ખાનાવાળી નોટમાં બે વાર સરસ અક્ષરે લખવાના પણ રહેશે અને મોઢે પણ કરવાના રહેશે રોજનું લેસન રોજ જ તમારે કરી લેવાનું બરાબર ને અને બધું જ લેસન મોઢે પણ કરવાનું જ્યાં સુધી આપણે નોટમાં લેસન કરીએ છીએ તો તમારે નોટમાં દરેક જ્યારે જ્યારે પણ આપણે ગણિતનું લેસન કરીએ નોટમાં તો એ લેસન તમારે બે વાર સરસ અક્ષરે લખવાનું અને મોડે કરવાનું રહેશે અક્ષર સારા કાઢવાના મમ્મી પપ્પા પાસે લેસન નહીં કરાવવાનું તમારું લેસન તમારે તમારી જાતે જ કરવાનું થેન્ક યુ અલ્લા હાફિઝ હવે આવતા તાસમાં મળીશું